फल गुढ़या नीचे फल गुढ़या। जगत ना जे बदा बदा नशा होय छे ने ई जराक અંદર જાય એટલે કેફ ચડવા માંડે, અને જ્ઞાન આત્મજ્ઞાન એ એવો કેફ છે કે જેમ જેમ પીતા જાય એમ નમ્રતા થતી જાય અને જગતના બધા કેફ ઉતરી જાય. બુદ્ધિના પર્યાયના જેટલા જેટલા કેફ હોય એ બધા ઉતરી જાય અને નિષ્કેફી થાય એનો મોક્ષ છે. જગતના બધા સ્વાદનો એ નશો ચડે અને આ નશા જગતનો નશો ઉતરી જાય એવો જામ. કેવળ જ્ઞાન કલા કેવળ જ્ઞાન કલા મુક્તિ વિધાયક ગાન મુક્તિ ફલ ગુઢયા નીસ્કે ફલ ગુઢયા મંગલમય તુજ નામ મંગલમય તુજ એમ ખબર પડતી ગઈ કે દાદા કોઈને જુએ ને એટલે એને પૂર્વના બધા પર્યાય પણ દેખાઈ જાય. કેવો માલ છે એ દેખાઈ જાય અને લાગે કે આ પાકે એવો છે. એને જ સ્વરૂપ જ્ઞાન આપતા હતા. હા, પહેલાં 10 વર્ષમાં તો ફક્ત 700 જણને આપ્યું હતું. 62-થી 72માં તો ફક્ત 700, કે એનાથી વધારે ટિકિટ નથી. પછી આ ખંભાતવાળા બધા આવ્યા અમીન સાહેબને, પછી વળી ત્યાં પરમિશન લઈ આવ્યા કે તો કે હવે આપો, ખુલ્લું કરો, આપો, બધાને આપો. એવી રીતે ત્યારે 701ને જ આપવાના હતા. એ પછી એમનો વિચાર હતો કે 701 ચંદ્રકાંતભાઈ આપે અને પછી ત્યાં ત્રીજા 701 કનુદાદા આપે. ત્યારે અમે કનુભાઈ કહેતા હતા કે અમારો કનુ આપશે એમ બોલતા. પણ એ બે વખતે એ લોકો એટલે મર્યાદા મારે કે દાદા આપો ને અમે કેવી રીતે આપી શકીએ. દાદા બે વાર કહ્યું, પછી ત્રીજી વાર દાદા પોતે 701 પછીનું પાછા 701 દાદા એ જ લઈ લીધા બંને વાર. એટલે આવું અધિયાર રહી ગયું. એટલે 2103 દાદા ભગવાને પોતે પૂરા કર્યા. પણ એમને દેખાઈ જતું હતું કે આ પૂતગલ ચડે એવું છે તો આપતા. અને પહેલાં તો એમણે વિચાર કર્યો કે 3-3.5 માર્ક હોય ત્યાં સુધી આપવા. પછી જોયું તો 1 માર્કથી બી ઓછા આવવા માંડ્યા. પછી કે હવે આવ્યો અને દેખાય કે ભલે 15 ભાવમાં ગમે ત્યારે ચડે એવો છે, આપી દે એકવાર. એટલે ઘણીવાર ઘરમાં ઘણાને એમ થાય કે આટલા સત્સંગમાં થાય છે પણ કંઈ સુધારો તો દેખાતો નથી.
એ માલ એવો છે, પણ અંદરનું બધું ચોખ્ખું દિવસે દિવસે થતું જાય છે. જાણે છે તે સઘળું છતાંય, જાણે છે તે સઘળું છતાંય, મૌન યુવા છે સ્વરૂપ પાયે, મૌન યુવા છે સ્વરૂપ પાયે, સિદ્ધિ આત્મ જગાવે, અક્રમ સિદ્ધિ આત્મ જગાવે, વર્તે મોક્ષ અપૂર્વ ઉપાય, વર્તે જાગૃતક ભગવાન, જાગૃતક જ્ઞાનો દય સત પ્રાણ, પ્રગટેશ્વર માના, પ્રગટેશ્વર સમીપે રહેતા હોય એને નિત્ય પર્યુષણ છે. પર્યુષણના આઠ દિવસ એ જ પર્યુષણ નથી, આત્મા સમીપે જે રહેતા હોય એને નિત્ય દરેક સમય પર્યુષણ જ કહેવાય. નિર્વિશેષના મંગલમય
નો એક અંશ જ પામી શકે વીરલ પરમહંસ પામી શકે વીરલ પરમહંસ હે મંડ ભૂમિ વિસ્તૃત નિજ દ્રગ હે ની પેઢીની તો આ બ્રહ્માંડ એટલે શું, ભૂમિ શું, એ શબ્દો બી ખબર ન હોય. એટલે જમીનથી આસમાન સુધી બ્રહ્માંડ એટલે બ્રહ્માંડ આખું, બ્રહ્માંડમાં 14 લોકમાં જેનો પ્રકાશ પહોંચે છે એવા, એવી જેમની દિવ્ય દ્રષ્ટિ છે એવા. અભેદ દાદા નો એક અંશ જ અભેદ દાદા નો એક અંશ જ પામી શકે વીરલ પરમહંસ પામી શકે વીરલ પરમહંસ લીલાતિહારી અકળ સકળ જગ લીલાતિહારી અકળ સકળ જગ 69 માં લાઈન લખાણી છે. હવેની લાઈન શ્રેણી કવીર પ્રણામ શ્રેણી કવીર પ્રણામ ઉપાસ્ય તીરથ દાન ઉપાસ્ય તીરથ દાન અત્યારે ફક્ત શબ્દો રૂપે હતું, આ બધી મૂર્તિઓ સાકાર થઈ ગઈ આપણા ભારતમાં મહાપદ્મ ભગવાનની, પેલા તીર્થંકર ભગવાનની. એટલે આશ્ચર્ય છે, દાદા કહેતા હતા કે એક પણ શબ્દ આમાંથી શેકતા નહીં, આખી ભવિષ્યવાણી આમાં છુપાયેલી છે. 69 લખાયેલું, અત્યારે આપણે સાકાર પ્રતિમા જે જોઈએ છે ને, આપણે પૂજા કરીએ છીએ એની રોજ. આત્મા દી
अदिठ अदिठ मा प्रतीत आत्मा दीठ अदिठ मा द्वंद्व हो गए खुद परमात्मा Yeah.